વિશેષ ઉપસ્થિતિમાં અને કેન્દ્રમાંથી રાષ્ટ્રીય મહામંત્રી પ્રભારી શ્રી ભૂપેન્દ્રજી યાદવ અને શ્રી ગુપ્તાજી સહપ્રભારી તરીકે આ ચિંતન બેઠક આજે પૂર્ણ થઈ છે। આ બેઠકમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીના સંદર્ભમાં વિગતવાર આયોજન અને કાર્યક્રમોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ખાસ કરીને પ્રદેશના અધ્યક્ષ શ્રી પાટીલજીએ પેજ કમિટી ઉપર ભાર મૂક્યો હતો અને પેજ કમિટી બનાવવા માટે કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે એનું વિગતવાર એમણે માહિતી આપી હતી। આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એમ કેન્દ્રની સૂચના મુજબ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂત જો આત્મનિર્ભર બનશે તો જ ભારત આત્મનિર્ભર બનશે અને ખેડૂતની આવક ડબલ કરવા માટે જે કૃષિ સુધાર બિલ લઈને આવ્યા છે એનું દેશવ્યાપી જનજાગરણ કરવાનું કેન્દ્રની જે યોજના છે, સમગ્ર દેશમાં 700 જગ્યાએ પત્રકાર પરિષદ અને 700 સ્થાન ઉપર સભા મીટિંગ કરવાનું જે આયોજન છે એમાં ગુજરાતમાં પણ 8 જગ્યાએ પત્રકાર પરિષદ અને 9 જગ્યાએ કિસાન સંમેલન કરવામાં આવશે। સ્વતંત્ર ખેડૂત પોતાનું ખેત ઉત્પાદન વેચવા માટે તે સ્વતંત્ર હશે તો જ ભારત સશક્ત થશે। આ ખેડૂતના હિતની વાતો અમે નીચે સુધી પહોંચાડીશું। 25 ડિસેમ્બરે ભારત રત્ન શ્રેષ્ઠ રાજપુરુષ પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ છે। ભાજપ હંમેશા સુશાસન દિવસ તરીકે ઉજવતો આવ્યો છે। ભારતીય જનતા પાર્ટી બૂથમાં 6 કાર્યક્રમો કરે છે, એ પૈકીનો આ કાર્યક્રમ છે। અમે બૂથમાં અટલજીની જીવન ઝરમર, એમના સંભારણાઓ, એમની કવિતાઓ દરેક બૂથમાં, ગુજરાતના 51,000થી પણ વધુ બૂથમાં એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। અને અત્યારે જે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કેન્દ્રમાં શાસન છે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં રાજ્ય સરકાર છે, બંને સરકારની યોજના સુશાસન અંત્યોદયને લગતી જે યોજનાઓ છે એની પણ વિગતવાર માહિતી આપવામાં આવશે। કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રક્તદાન શિબિર અને હોસ્પિટલમાં જઈને ફળ ફળાદી વિતરણનો પણ કાર્યક્રમ એ કરવામાં આવશે। દરેક જિલ્લામાં એક વર્ચ્યુઅલ બેઠક દ્વારા બંને સરકારની કામગીરી અને અટલજીની જીવન ઝરમર એ જિલ્લામાં એક એવો વર્ચ્યુઅલ કાર્યક્રમ પણ કરવામાં આવશે અને એમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે। આ ઉપરાંત 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ આવે છે, એને પણ ભારતીય જનતા પાર્ટી એક અલગ રીતે દેશભક્તિના માહોલમાં વિવિધ પ્રકારના કાર્યક્રમો ઘડી નાખવામાં આવશે। 11 ફેબ્રુઆરી જનસંઘના અધ્યક્ષ માનવ સૃષ્ટિ, જીવ સૃષ્ટિ, પ્રકૃતિ, સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને જેમણે એકાત્મ માનવ દર્શન આપ્યું છે એવા પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીની એમનો સમર્પણ દિવસ તરીકે 11 ફેબ્રુઆરી હંમેશા અમે ઉજવીએ છીએ, એ કાર્યક્રમ પણ કરવામાં આવશે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંદર્ભમાં જે 31 જિલ્લામાં ચૂંટણીઓ આવવાની છે એ 31 જિલ્લાના ઇન્ચાર્જો
એક સરકારમાંથી અને એક સંગઠનમાંથી એમ દરેક જિલ્લાવાર બબ્બે નામોની ઇન્ચાર્જો તરીકેની જાહેરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ કરી છે, એની યાદી પણ અમે તમને આપીશું. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યને લઈને જે એક બે વ્યવસ્થાઓની નિમણૂક કરી છે એ પણ કહેવા માંગુ છું. આ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનના ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી આઈ કે જાડેજાજી, પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ અને શ્રી મહેશભાઈ કસવાલા આ જવાબદારી નિભાવશે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મીડિયાને વધુ મદદરૂપ થવા માટે 5 પ્રવક્તાઓની નિમણૂક કરી છે. મુખ્ય પ્રદેશ પ્રવક્તા તરીકે ભરત પંડે એટલે કે મારી જવાબદારી રહેશે. આ ઉપરાંત અમદાવાદના સંસદ સભ્ય શ્રી ડોક્ટર કિરીટભાઈ સોલંકી, પૂર્વ મેયર શ્રીમતી બીજલબેન પટેલ, શ્રી મહેશભાઈ કસવાલા અને બરોડાના પૂર્વ મેયર શ્રી ભરતભાઈ ડાંગર પણ પ્રદેશ પ્રવક્તા તરીકેની જવાબદારી નિભાવશે. આ ઉપરાંત તમે 5 ઝોનમાં એક ઝોન પ્રવક્તાઓની પણ નિમણૂક કરી છે. દક્ષિણ ઝોનમાં ધારાસભ્ય શ્રી હર્ષભાઈ સંઘવી, મધ્ય ઝોનમાં એટલે કે બરોડાથી શ્રી કેઉરભાઈ રોકડિયા, ઉત્તર ઝોનમાં રાષ્ટ્રીય કિસાન મોરચાના મહામંત્રી અને પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી રજનીભાઈ પટેલ, કચ્છમાં પૂર્વ ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા અને સૌરાષ્ટ્ર ઝોનમાં રાજુભાઈ ધ્રુવ એ ઝોન પ્રવક્તા તરીકે કામ કરશે.